आज आपणे स्टैंडर्ड एरर एटले के प्रमाणित दोष हवे घणीवार आने सम न पूछाता पण आज वस्तु आपणे जे सम अत्यार सुधी करेल छे एनी पाछळ घणीवार फाइंड आउट करवानी गई छे। तो आज आपणे लेक्चर में स्टैंडर्ड एरर समझी लईए अने एकादो सम करी लईए आपणे अने एकादो तमने पाछळ आपणे रकम आपीश आज सम में तो तमे जोशो अने काई प्रॉब्लम होय तो मने कहेजो। तो स्टैंडर्ड एरर ऑफ आर एटले के आर नो प्रमाणित दोष जेने बीजो कहेवाय सहसंबंध नो प्रमाणित दोष। दोष एटले हुं भूल आपणे तमारे केवुं होय तेम कही शको कि ज्यारे पण आर नी किंमत मेळवीए छीए त्यारे आर मां केटलो प्रमाणित दोष रहे छे ते आपणे आ रीत द्वारा मेळवी शकीए छीए। तो एनी फॉर्म्युला छे SE એટલે કે સ્ટાન્ડર્ડ દોષ જેને કહેવાય પ્રમાણિત દોષ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આર નો સ્ક્વેર અપોન અંડર રૂટ n, જ્યાં તમે એમ કહી શકો જ્યાં एन बराबर अवलोकनों की संख्या जेने बीजू कहवाय नंबर ऑफ पेर हू कहवाय इंग्लिश में नंबर ऑफ બરોબર અથવા એમ કહીએ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન જોડકાઓની સંખ્યા કોઈ પણ તમે શબ્દ વાપરી શકો અને આર ઇઝ ઇક્વલ ટુ સહસંબંધાંક કહેવાય સહસંબંધાંક અને ઇંગ્લિશમાં કેવું હોય તો કહેવાય કોરિલેશન। બસ લખી લેજો આ ફોર્મ્યુલા। હવે આમાં એક પોઈન્ટ આવે છે આપણી સમજી લઈએ। પહેલા આટલું લખી લ્યો હવે આમાં બે નાની ફોર્મ્યુલા આવે છે। એક ફોર્મ્યુલા આવે आर ग्रेटर देन टू स्टैंडर्ड एरर एले के प्रमाणित दोष एटले के आर नी किंमत स्टैंडर्ड एरर ने बे वडे मल्टीप्लाय करता मोटी आवे तो इने कहेवाय सिग्निफिकेंट। હું કહેવાય ઇંગ્લિશમાં સિગ્નિફિકેન્ટ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાર્થક। હું કહેવાય સાર્થક। અને જો આર લેસ ધેન ટુ સ્ટાન્ડર્ડ એરર તો એને કહેવાય ઇન સિગ્નિફિકેન્ટ જેને બીજું કહેવાય ગુજરાતીમાં અસાર્થક। શું કહેવાય અસાર્થક બરોબર અને ઘણીવાર નોટ સિગ્નિફિકેશન કહેવામાં આવે છે। આટલી આની આ ફોર્મ્યુલા હતી। હવે આપણે સમ ગણશું બરોબર આરની કિંમત આના કરતા મોટી આવે
तो सार्थक अने घणी वार सुसंगत पण किए नाने असुसंगत पण किए आपणे सार्थक लखशुं आपणे हालो आपण लखी लेजो तमारी बुक में एटले आगळ हवे सम करीए आपणे હવે જો એક આપણે રકમ લીધી છે એન ઇઝ ઇક્વલ ટુ 49 આર ઇઝ ઇક્વલ 0.5 સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ આઉટ. હવે આની રકમ કઈ રીતે પરીક્ષામાં પૂકીએ એ ખાસ શું બોલું છું એ સાંભળજો. એમ લખે 49 જોડકાની એક દિવસ માટે સહસંબંધની કિંમત 0.5 છે તો સમષ્ટિના સાર્થક સહસંબંધ છે કે નહીં તે ચકાસો. આવું લખે સમષ્ટિનો સહસંબંધ સાર્થક છે કે નહીં તે ચકાસો ત્યારે આ તમારે ફાઇન્ડ આઉટ કરવામાં આવે. અથવા ઇંગ્લિશ મીડિયમ તો શું બોલે ફોર અ બી વેરિયાટ સિમ્પલ ઓફ 49 પેર્સ ધ ઓબ્ઝર્વેશન વેલ્યુ ઓફ આર ઇઝ 0.5 કેન ઇટ બી સેડ ધેટ ધેર ઇઝ સિગ્નિફિકન્ટ કોરિલેશન ઇન ધ પોપ્યુલેશન ફ્રોમ વિચ ધ સેમ્પલ ઇઝ ડ્રોવન. આ રીતે લખે આપણે બરોબર. એટલે ખાસ જે રકમ બોલ્યો એ સાંભળી લેજો અને હોય તો મને કહેજો તો રકમ કેમ પૂછાય એ તમને હું મોકલી આપીશ. હવે આપણે આને સોલ્વ કરી લઈએ તો આપણી ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ એરર ઇઝ ઇક્વલ ટુ 1 - r² અપોન અંડરરૂટ n. તો તમને ખબર છે કે 1 - આર કેટલો આપ્યો 0.5 એનો સ્ક્વેર અપોન અંડરરૂટ એન બરાબર 49. તો 1 - 0.5 નો સ્ક્વેર કરો એટલે 0.25. 49 અંડરરૂટ કરો 7. હવે ઘણી વાર એવું થાય અહીંયા કોઈ ડિજિટ એવો હશે કે જેનો અંડરરૂટ પોઈન્ટમાં આવશે તો પોઈન્ટ પછી 4 ડિજિટ રાખવાના. કેટલી રાખવાના? 4 ડિજિટ. તો 1 - 0.25 એટલે 0.75 ડિવાઈડ બાય 7. તો બેન ડિવાઈડ કરો એટલે સ્ટાન્ડર્ડ એરર ઇઝ ઇક્વલ ટુ 0.75 ઇન્ટુ 7 કરો એટલે 0.1071 અને એને ફરતી કરો કરી નાખવાનું બોક્સ એટલે પરીક્ષામાં જોવાડા સાહેબને પ્રોબ્લેમ થાય નહીં. હવે આના ભેગું તમારે સિગ્નિફિકન્ટ કે ઇનસિગ્નિફિકન્ટ એટલે સાર્થક છે કે અસાર્થક એ તો પ્રૂવ તમારે કરવું જ પડે. તો એ બાજુમાં કરીએ આપણે 2 સ્ટાન્ડર્ડ એરર. તો 2 - 2 સ્ટાન્ડર્ડ એરર કેટલું આવ્યું? 0.1071 એટલે કેટલા આવશે? 0.2142. હવે તમે જુઓ આર 0.5 છે આ 0.2 એટલે કે ઓછા છે તો અહીં લખીએ આર ગ્રેટર ધેન 2 સ્ટાન્ડર્ડ એરર. આ આવે લખવું જ આમ લખી અગો કે 0.5 ગ્રેટર ધેન 0.2142 એટલે માહિતી કેવી છે? સાર્થક. તો અહીં લખી નાખવાનું સહસંબંધ આંક સાર્થક છે અથવા હું લખવાનું કોરિલેશન ઇઝ સિગ્નિફિકન્ટ એ રીતે લખી નાખવાનું. હું લખવાનું કોરિલેશન ઇઝ સિગ્નિફિકન્ટ. હવે આવી જ એક રકમ આમાં લખી દઉં સૌ બરોબર. નીચેનો જવાબ લખી નાખી ટ્રાય કરજો ન થાય તો મને કહેજો. હવે જુઓ આગળ તમને જેવો સમ કરાયો એના જેવો જ છે બરોબર. શું કહે છે કે 100 એટલે કે 100 જોડકાની એક નિદર્શ માટે આર ની કિંમત 0.7 છે તો સમષ્ટિમાં સાર્થક સહસંબંધ છે કે
એમ કહી શકાય કે નહીં એ તમારે સાબિત કરવાનું છે. આગળ કહ્યું એની જેવો જ છે. ઇંગ્લિશમાં કહીએ તો ફોર એ બી વેરિયન્ટ સેમ્પલ ઓફ 100 પેર્સ ધ ઓબ્ઝર્વડ વેલ્યુ ઓફ આર ઇઝ 0.7. કેન ઇટ બી સેડ ધેટ ધેર ઇઝ સિગ્નિફિકન્ટ કોરિલેશન ઇન ધ પોપ્યુલેશન ફ્રોમ વિચ ધ સેમ્પલ ઇઝ ડ્રોન? હવે આનો આન્સર તમારે સ્ટાન્ડર્ડ એરર આવશે 0.051 અને ટુ સ્ટાન્ડર્ડ એરર આવશે 0.102. એટલે અહીં આવશે 0.01. એટલે એનું કહેવાય સાર્થક. શું આવશે? સાર્થક. બરોબર. એટલે ખાસ જોઈ લેજો અને દાખલો ગણજો. નો થાય તો મને કહેજો.